શ્રી ઉદયદેવ ગ્રુપ ઓફ સ્કૂલ્સ ધોરણ 10 વિશેષ સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલા ભાગ 1 નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્તકલા અને લલિત કલાઓ જે છે એની આજે આપણે સમજૂતી મેળવવાની છે આ પાઠ જે છે એ વાર્ષિક પરીક્ષાની અંદર 3 ગુણ જે છે 3 ગુણની અંદર પૂછાતો હોય છે જેની અંદર 1 ગુણના પ્રશ્ન અને 2 ગુણના પ્રશ્ન જે છે એની અંદર તમને આ પૂછાય છે આગળ સમજૂતી મળેવી આપણે એની પ્રસ્તાવના જોઈએ ભારત દેશ જે છે ભારત દેશ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે જેમાં ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે અલગ અલગ બાબતો જે છે આની અંદર આપણને જોવા મળે છે એની આપણે સમજૂતી મેળવીએ બાળક જે છે એ બાળક જન્મ સાથે જ મા બાપના શારીરિક માનસિક લક્ષણો જે મેળવે છે જેને જૈવિક વારસો જે છે જૈવિક વારસો કહેવામાં આવે છે જન્મથી જ આ વારસો મળે છે જ્યારે ઘર જમીન જાગીર કે સ્થાવર જંગમ મિલકત જે છે એ વારસામાં મળે તેને ભૌતિક વારસો કહેવામાં આવે છે આપણા માતા પિતા દ્વારા આપણે કોઈ વસ્તુ વારસામાં મળે એવો વારસો ભૌતિક વારસો કહેવાય છે વ્યક્તિ જે છે એ વ્યક્તિ પોતાના જીવનની અંદર પોતાની આવડત બુદ્ધિશક્તિ કલાકૌશલ્ય દ્વારા કાંઈક જીવનમાંથી મેળવે છે કાંઈક એમાંથી સર્જન કરે છે તેને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે આ તમારે આ 3 જૈવિક વારસો ભૌતિક વારસો અને સાંસ્કૃતિક વારસો ખાસ યાદ રાખવાનો છે સમાજ જીવનમાં પૂર્વજો જે છે એ પૂર્વજો દ્વારા શરૂ થયેલી જે કાંઈ પરંપરાઓ જે છે એને સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખે છે આવું વારસો જે છે વારસાનું જતન કરવું આપણા બધાની નૈતિક ફરજ બનતી હોય છે 21મી જૂનનો દિવસ જે છે 21મો જૂનનો દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે આ પણ તો આપણે જીકેનો પ્રશ્ન છે ખાસ યાદ રાખવાનો છે તો એ પ્રાચીન ભારતની અંદર 64 કલાઓ જે છે 64 કલાઓને સ્થાન આપવામાં આવેલું છે જેમાં હસ્તકલા હુનરકલા ચિત્રકલા સંગીત નાટ્યકલા નૃત્યકલા વગેરેને આપણે ગણી શકીએ તો એમાંની જે છે અમુકની સમજૂતી આપણેને આ પાઠ દ્વારા મળવાની છે એની અંદર પહેલો પોઈન્ટ આપણે જોઈએ ભારતીય કસબીઓની કરામત જે કાંઈ કલાકારો હતા અલગ 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 વસ્તુઓ જે છે તૈયાર કરતા હતા એની વાત કરીએ ભારતના વાતીગળ જીવનને તેઓએ તેમની કલા કારીગરી અને હુનર ઉદ્યોગ દ્વારા કુશળતાથી વિકસાવેલું હતું ભરતગૂંથણ કાષ્ઠકલા માટીકામ ચિત્રકલા ચર્મ ઉદ્યોગ મીના કારીગરી નકશીકામ અકીકામ શિલ્પ સ્થાપત્ય વગેરે જે છે વગેરે એ ભારતની આગવી ઓળખ છે તો આની સમજૂતી જે છે આપણને એક એક મુદ્દાઓ જે છે મુદ્દાઓ પ્રમાણે આપણે સમજૂતી મેળવશું એની અંદર પહેલી જે છે પહેલી કલાની વાત કરીએ માટી કલા વ્યક્તિ જે છે એ વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા જે છે માટી સાથે જોડાયેલી છે જે સમયે ધાતુની શોધ નહોતી થઈ ત્યારે માટીના વાસણો જે છે એ માટીના વાસણો બનતા હતા એમાં માટીના જે છે માટીના રમકડા ગળા કુલડી ચૂલા વગેરે જે છે વગેરે બનતા હતા આ ઉપરાંત ઘરની દિવાલો માટી અને છાણથી લીપાટી હતી પ્રવાહી જે છે એ પ્રવાહી માટે પણ વાસણો જે છે બનાવવામાં આવતા જેમાં પાણી દૂધ દહીં છાસ ઘી આ બધાનો સંગ્રહ કરી શકે એવા પાત્રો જે છે તૈયાર કરવામાં આવતા હતા મોહેંજોદડો અને હડપ્પાની સંસ્કૃતિમાંથી આવા વાસણો જે છે મળી આવેલા હતા
આ ઉપરાંત માટીના લાલ રંગના પવાલા બરણી રકાબી વગેરે વાસણો જે છે એ અહીંયાથી મળી આવેલા હતા. કુંભારનો ચાકડો જે છે એ કુંભારનો ચાકડો માટીકામનું પ્રથમ યંત્ર જે છે એ ગણી શકાતું હતું. આ ખાસ યાદ રાખવાનું છે, પ્રથમ યંત્ર કુંભારનો ચાકડો. કાચી માટીમાંથી પકવેલા ટેરાકોટા, માટી જે છે માટીને પકવવામાં આવતી જેને ટેરાકોટા કહેવામાં આવતું, એમાંથી આ વસ્તુ જે છે વસ્તુઓ વાસણ જે છે બનતા હતા. વસ્તુના ઉત્પાદનમાં ભારત એ ખૂબ જ જાણીતું હતું. પછી આપણે વણાટકામ જે છે વણાટકામની સમજૂતી આપણે મેળવીએ. રૂ જે છે એ રૂની પૂર્ણિમાથી તાંતણા ખેંચવા સાથે તેમને વડ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો જે દોરો તૈયાર કરવામાં આવતો એ કળા જે છે એ કળાને કાતણ કહેવામાં આવતું હતું. આવી રીતે આ જે છે એ દોરાઓ જે છે તૈયાર થતા હતા. તો પ્રાચીન સમયથી ભારત જે છે વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે ખૂબ જ જાણીતું હતું. હાથવણાટ જે છે હાથવણાટની સરસ મજાની વસ્તુઓ જે છે એટલે બેનમ હુનર કલા એ ભારત જે છે ભારતની આગવી ઓળખ કહી શકાય છે. અન્ય કોઈ જગ્યાએ આવી હુનર કલા જે છે જોવા મળતી ન હતી. સોલંકી યુગના રાજવી ભીમદેવના શાસનકાળ દરમિયાન પાટણ જે છે પાટણની અંદર આ કલા જે છે કલાનો ખૂબ જ વિકાસ કરેલો. પાટણ જે છે એ પાટણની અંદર જગતભરમાં આ પટોળા માટે પ્રખ્યાત છે. એ પટોળાની જે કળા જે છે એ 850 વર્ષ કરતાં પણ વધારે પ્રાચીન ગણાય છે. ખૂબ જ અત્યંત જટિલ અને સમય માંગી લે એવી આ કલા જે છે એ મર્યાદિત લોકો પાસે જ હતી. પાટણની અંદર આ બનતા જે રેશમી વસ્ત્ર જે છે એને બેવડ એક્ત કહેવામાં આવતું, જેને પટોળા કહેવાય છે. આ જે છે બેવડ એટલે બંને બાજુ, બંને બાજુ એક્ત એટલે વણાટ, બંને બાજુ એક જ ભાત દેખાતી હોય અને બંને બાજુ પહેરી શકાય. વર્ષો સુધી આ પાટણના પટોળા જે છે તૂટતા હતા નહીં અને એનો રંગ પણ જતો હતો નહીં. એટલે વણાટકામ જે છે વણાટકામના આ પાટણના પટોળા ખૂબ જ પ્રખ્યાત હતા. ત્યાર પછીના પોઈન્ટની આપણે સમજૂતી મેળવીએ, ભરતગૂંથણની કલા. ખોદકામ દરમિયાન એટલે કે ઉત્ખનન દરમિયાન મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો ઉપર ભરતગૂંથણ જે છે ભરતગૂંથણ જોવા મળતું હતું. ભારતમાં પુરુષો અને સ્ત્રીઓ તથા બાળકોના વસ્ત્રો ઉપર આ ભરતગૂંથણ જે છે એ ભરતગૂંથણની કારીગરી જે છે પ્રાચીન જોવા મળતી હતી. સિંધુ ખીણની સંસ્કૃતિના સમયે સિંધ સૌરાષ્ટ્ર કચ્છના સ્ત્રી પુરુષના વસ્ત્રો જે છે એ વસ્ત્રો પર ભરતકામ જે છે ભરતકામ જોવા મળતું હતું. આ ભરતકામ જે છે એ ભરતકામની અંદર ગુજરાતમાં જામનગર, જેતપુર, ભરૂચ, માંડવી સહિતના વિસ્તારો બાંધણી અને એની ઉપરની જે પરંપરાગત શૈલીવાળી હાથી, પૂતળી, ચોપાટ, પક્ષીઓ વગેરેની ડિઝાઇન જે છે ડિઝાઇન માટે ખૂબ જ જાણીતા હતા. કાપડ જે છે એ કાપડ ઉપરની છપાઈ બાદ ભરતગૂંથણ જે છે એની અંદર કરવામાં આવતું હતું. તો ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર વગેરેની સ્ત્રીઓ જે છે એનો આ ગૃહ વ્યવસાય જે છે રહ્યો હતો. કચ્છ જે છે એ કચ્છની બન્ની વિસ્તારમાં જત જેવી કોમ, ખાસ યાદ રાખજો, જત જેવી કોમ જે છે એની ભરતકલા જે છે એ ભરતકલા એ આગવી વિશેષતા જે છે આગવી વિશેષતા ધરાવે છે. આ જે છે ખાસ પૂછી શકાય એવું છે. ત્યાર પછી આપણે ચર્મ ઉદ્યોગની સમજૂતી આપી. પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ અવસાન પામી જાય એટલે એના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું જે છે કમાવામાં આવતું, એટલે ચામડું જે છે એનો વેપાર જે છે વેપાર કરવામાં આવતો હતો. ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેની કોષ, પાણીની મશકો, પખાલો વગેરે જે છે વગેરેમાં ચામડાનો ઉપયોગ થતો હતો. ઢોલ નગારા જે છે ઢોલ નગારા તબલા ઢોલક લુહારની ધમણો પગરખા વગેરે જે છે વગેરેની બનાવટની અંદર ચામડા જે છે એનો ઉપયોગ થતો હતો. યુદ્ધ જે છે યુદ્ધમાં વપરાતી ઢાલમાં પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો હતો. આમ કહીએ તો ચામડું જે છે ચામડાનો ઉદ્યોગ ખૂબ જ વિકસેલો હતો. આ ઉપરાંત ચામડામાં ભરતગૂંથણવાળી મોજડી,
પગરખા, ચામડાના પાકી, પટ્ટા, ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર મૂકવામાં આવતા સાજ, પલાણ, લગામ, ચાબુકની દોરી જે છે વગેરે ચામડામાંથી બનતી હતી। ત્યાર પછી આપણેનો મુદ્દો આગળ સમજીએ, હીરામોતી કામ અને મીના કારીગરી। ભારત જે છે એ ભારતની દક્ષિણો ભાગ, પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ ભાગ જે છે એ બાજુએ 7,517 કિલોમીટરની લંબાઈ ધરાવતો સમુદ્ર કિનારો આવેલો છે। એટલે સમુદ્ર કિનારેથી હીરા મોતી પુષ્કળ પ્રમાણમાં જે છે પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, અને એ જે છે એ હીરાઓ મળી આવે છે એટલે એનો વેપાર થતો હતો। વિશ્વવિખ્યાત કોહિનૂર અને ગ્રેટ મુગલ હીરાઓ જે છે એ ભારતમાંથી જે છે એ ભારતમાંથી મળી આવેલા છે। રાજા મહારાજાઓ, શ્રીમંતો વગેરે આભૂષણો જે છે પહેરતા હતા। એટલે એની અંદર વિવિધ રત્નો જે છે એ વિવિધ રત્નો વસ્ત્રો જે છે વસ્ત્રોની અંદર ટાંકવામાં આવતા, એટલે વસ્ત્રો શોભાવતા હતા। આ ઉપરાંત રાજા મહારાજો જે છે એના સિંહાસન, મુંગટ, બાજુબંધ વગેરે જે છે વગેરેની અંદર આ હીરાઓ જે છે હીરાઓ રત્નો ઉપયોગી હતા। મોતીના કલાત્મક તોરણ, માળાઓ, ઈંડોણી, લગ્નના નારિયેળ, પંખા, બળદ માટેના સુશોભન મૂળિયા, ભરત ગૂંથણ જે છે એની અંદર જોવા મળતું હતું। આવી બધી વસ્તુ જે છે એ મોતીકામ જે છે મોતીકામની અંદર અદ્ભુત કલા કારીગરી જે છે એ જોવા મળતી, સોના ચાંદીની અને મીના કારીગરીમાં અગ્રિમ સ્થાને હતું। મીના કારીગરી વડે લાલ, લીલો અને વાદળી રંગ જે છે પૂરવામાં આવતા અને ઘરણા જે છે એની શોભા વધારવામાં આવતું હતું। આ મીના કારીગરી જે છે જયપુર, લખનૌ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદ જે છે હૈદરાબાદમાં ખૂબ જ મીના કારીગરી જે છે એના માટે જાણીતું છે। માં આ જયપુર, લખનૌ, દિલ્હી જે છે એ લાલ અને લીલા કલરની મીના કારીગરી માટે જાણીતું હતું। વારાણસી જે છે વારાણસી ગુલાબી રંગની મીના કારીગરી માટે જાણીતું, અને હૈદરાબાદ જે છે એ કાળા રંગની મીના કારીગરી જે છે એના માટે ખૂબ જ જાણીતું હતું। આટલી સમજૂતી જે છે એ મીના કારીગરીની છે। ત્યાર પછીનું આપણે જરીકામ જે છે જરીકામની આપણે સમજૂતી મેળવીએ। ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી જે છે જરી બનાવી એનો ઉપયોગ કિંમતી વસ્ત્રો જે છે કિંમતી વસ્ત્રોમાં કરવામાં આવતું હતું। એટલે જરીકામ જે છે એ જરીકામ દ્વારા કિંમતી વસ્ત્રો જે છે એમાં ઉપયોગ થતું હતું। ભરત ગૂંથણ દ્વારા આ કલા જે છે કિંમતી વસ્ત્રોની શણગારવામાં થતો હતો। ભારતમાં જરીકામ હુનર માટે જે છે સુરત ખૂબ જ જાણીતું હતું। પાનેતર, સાડી, ઘરચોળા જેવા વસ્ત્ર પરિધાન જે છે એ વસ્ત્ર પરિધાનમાં આ સુરતના કારીગરો જે છે જરીની કિનારી લગાડી બેનું કામ કરી આપતા હતા। એટલે ખૂબ જ સરસ મજાનું કામ જે છે કામ કરી આપતા હતા। ત્યાર પછીનો આપણે ધાતુકામ જે છે એ ધાતુકામની સમજૂતી આપણે મેળવીએ। ધાતુ વિદ્યા જે છે એની અંદર ભારત પ્રાચીન વિદ્યા ધરાવે છે। ધાતુયુગમાં પાષણયુગ જે છે પાષણયુગ પછી ધાતુયુગ જે છે ધાતુયુગમાં ધાતુ વિદ્યા જે છે વિકસેલી, એટલે પથ્થરના યુગ પછી આ ધાતુમાંથી વસ્તુ જે છે તૈયાર કરવામાં આવતી હતી। લોથલ જે છે લોથલના કારીગરો ધાતુમાંથી વસ્તુ બનાવતા હતા, જેમાં દાંતરડા, સારડી, મોણાકવારી, કરવત, આરા, સોય, તાંબાની કાંસાના ઓજારો જે છે વગેરે બનાવતા હતા। આ ઉપરાંત વિવિધ વાસણો જે છે વાસણો મૂર્તિઓ વિવિધ પાત્રો યુદ્ધની સામગ્રી વગેરેમાંથી ધાતુમાંથી વસ્તુ બનતી હતી। આ ઉપરાંત લોખંડ જે છે લોખંડના ઓજારો અને હથિયારો બનાવવામાં લોખંડ જે છે વપરાતું હતું। કાષ્ટકલાની સમજૂતી મેળવીએ। કાષ્ટકલા કાષ્ટ એટલે લાકડું, લાકડામાંથી
તૈયાર થતી વસ્તુઓ, માનવ જીવનનો સંબંધ જે છે વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. એટલે આપણેને કુદરત દ્વારા લાકડું જે છે લાકડું મળે છે. આવું લાકડું જે છે આવું લાકડું બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ. સમય જતાં ઓજારો, ભવનો, મકાનો બાંધકામમાં લાકડું જે છે એ લાકડાનો ઉપયોગ થતો આવે છે. લાકડામાંથી મૂર્તિઓ, બાળકોના રમકડા, સોકઠા, થાંભલીઓ, બારી બારણા, સિંહાસનો, ખુરશી વગેરે જે છે વગેરે આ કાષ્ટકલા જે છે કાષ્ટકલા દ્વારા તૈયાર થતું હતું. ગુજરાતની અંદર સંખેડા ફર્નિચર માટે ખૂબ જ જાણીતું છે. લાકડાના હિંચકા તથા ઈડરના રમકડા જે છે એના માટે જાણીતા છે. જળતરકામ જે છે જળતરકામની સમજૂતી મેળવીએ આપણે. કોઈ પણ સોના ચાંદીના આભૂષણો જે છે એની અંદર કોઈ પણ હીરા મોતી માણેક જે છે જોડવાનું કામ જે છે એને જળતરકામ કહેવામાં આવે છે. અલંકારો અને જળતરની કલા જે છે એ ભારતની પ્રાચીન કલા કહી શકાય છે. રાજા મહારાજો, સમ્રાટો, અન્ય શાસકો, શ્રીમંતો આ બધા લોકો જે છે સુવર્ણ અલંકારો જે છે અલંકારો ધારણ કરતા હતા, જેમાં હીરા મોતી માણેક જેવા કિંમતી રત્નોને જે છે ગળાના હાર, બાજુબંધ, કડા, મુંગટ, દામણી, વીટી, નથડી, કાપ વગેરેમાં જડીને આ લોકો જે છે એ લોકો ધારણ કરતા હતા. આવા અલંકારો જે છે અલંકારોની અંદર હીરા મોતી માણેક જેવા કિંમતી રત્નો જે છે એને જડવામાં આવતું હતું. રાજસ્થાન જે છે એ રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના જળતરમાં ખૂબ જ જાણીતું હતું. ત્યાર પછી આપણે અકીક કામ જે છે અકીક કામની સમજૂતી મેળવી. અકીક જે છે એ ભારતની નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવે છે. અકીક જે છે એ અકીક એક કિંમતી પથ્થર છે જે અકીક ચકમક અને અર્ધ પારદર્શક સુંદર રાતો પથ્થર એ મુખ્ય છે. ખાસ કરીને તે સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાત જે છે એ ગુજરાતમાં સુરત, ખંભાત, અમદાવાદ, રાણપુર વગેરે વિસ્તારોમાંથી આ અકીક જે છે અકીકના પથ્થરો મળી આવ્યા છે. આ અકીકના પથ્થરો જે છે અકીકના પથ્થરો એને ખંભાત જે છે એ ખંભાતના કારીગરો એ અકીકના પથ્થરો ઉપર પહેલ પાડવાની અને અન્ય પ્રક્રિયા કરી અને વિવિધ આભૂષણો જે છે એ અકીકના અલંકારો તૈયાર કરતા. એટલે ખંભાત જે છે ખંભાત આના માટે ખૂબ જ જાણીતું છે. એમાંથી અકીકના પથ્થરોની માળા અને મણકા જે છે એ પણ તૈયાર કરતા હતા. ત્યાર પછીની કલાની વાત કરી ચિત્રકલા. ચિત્રકલા જે છે ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાન એ ધરાવે છે. દરેક કલાની અંદર આગળ પડતી કલા જે છે એ આ ચિત્રકલા છે. તે રંગ અને રેખા દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી આ ચિત્રકલા છે. ચિત્રકલાની અંદર રંગ રેખાઓ જે છે આપણે જોવા મળે અને સરસ મજાનું કલા જે છે કલાનું સૌંદર્યનું રસપાન કરાવતી આ કલા છે. આ કલા જે છે એ 5000 વર્ષ જેટલી જૂની હડપિન સંસ્કૃતિના અવશેષોમાંથી ચિત્રકલા જે છે એના પુરાવો મળી આવેલા છે. એટલે ખાસ આ યાદ રાખવાનું છે 5000 વર્ષ જેટલી જૂની હડપિન સંસ્કૃતિ જે છે એના અવશેષોમાંથી આના ચિત્રકલાના નમૂનાઓ જે છે મળી આવ્યા છે. પુરાતત્વ ખાતું જે છે વખત આ ઉત્ખનનમાં આ ભારતની ચિત્રકલા જે છે એના નમૂનાઓ મળી આવ્યા છે. આવી આ પાષણ યુગ જે છે એ પાષણ યુગ એમાં આદિમાનવના ગુફા જે છે એ ગુફાના ચિત્રોમાં પશુ પક્ષીઓના આલેખનો જોવા મળે છે. આ ઉપરાંત હડપ્પાના લોકો માટી જે છે માટીના વાસણો ઉપર ફૂલ છોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત જે છે ભાત પાડતા હતા. મધ્યપ્રદેશમાં હાથી, ગેંડો, હરણ ઇત્યાદિના ચિત્રો જે છે એ નોંધપાત્ર છે.
અજંતા ઇલોરા જે છે અજંતા ઇલોરાના ગુફાઓ જે છે એ ગુફાઓના ચિત્રો જે છે એ ભારતીય ચિત્રકલાના અજોડો નમૂનાઓ ગણી શકાય છે. મંગળ પ્રસંગોએ સ્વસ્તિ કળશ ગણેશના ચિત્રો દોરવાની કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પણ પ્રથા જે છે એ ખૂબ જ જૂની છે. તો આમ આપણે ચિત્રકલા જે છે એ ચિત્રકલાનું સ્થાન જે છે એ ખૂબ જ અગ્રીમ સ્થાન જે છે આપણે ગણી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે આ ચિત્રકલા જે છે એ ચિત્રકલાની સમજૂતી આપણે આપી. આગળના વિડીયોની અંદર આપણે ભારતની લલિત કલાઓ જે છે એ લલિત કલાઓની સમજૂતી મેળવશું. આભાર.